નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અમીએમ યુસુફ જય સાયન્સ એન્ડ મેથ્સ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અહીં આપેલા વિડીયોમાં તમને કોઈ થિયરી અથવા ગાણિતિક સ્ટેપ ના સમજાય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અથવા આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. અને અમારી ચેનલમાં આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે આજના ટોપિકની ચર્ચા કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતમાં ચોથું પ્રકરણ દ્વિઘાત સમીકરણ સ્વાધ્યાય 4.1નું દાખલા નંબર 4 આજે આપણે શીખીશું. પ્રશ્ન નંબર 1માં ચોથો દાખલો છે એ આપણે કરવા જઈ રહ્યા છીએ. સૌ પ્રથમ સૂચના આપણે જોઈએ, નીચે આપેલા સમીકરણો પૈકી કયા સમીકરણો દ્વિઘાત છે અને કયા નથી તે ચકાસો. એનો મતલબ આપણને જે સમીકરણ આપ્યું એ સમીકરણ દ્વિઘાત છે કે નહીં એની આપણે ચકાસણી કરવાની છે. રકમ છે એ કંઈક આવી છે, 1/(x+1) - 1/(x-1)) = 3. કૌંસમાં માહિતી આપી કે x ≠ +1 - 1. આનો અર્થ એ થાય કે એક્સની કિંમત +1 કે -1 અહીંયા તમે મૂકી શકશો નહીં. એ એટલા માટે માહિતી આપી કે જો ત્યાં આપણે એક્સની જગ્યાએ +1 કે -1 મૂકી દઈએ તો સમીકરણ રચાતું નથી. તો આ સમીકરણ દ્વિઘાત છે કે નહીં એની આપણે ચકાસણી કરવાની છે. તો ચકાસણી કરવા માટે વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણને જે રકમ આપી એને સમીકરણનું સ્વરૂપ લઈ આવવું પડે, અને સમીકરણનું સ્વરૂપ આવી જાય પછી આપણે એની ચકાસણી કરી શકીએ. તો સૌ પ્રથમ સમીકરણના સ્વરૂપમાં ફેરવવા માટે રકમ રિપીટ કરી કે 1/(x+1) - 1/(x-1) = 3. 3/ કંઈ નથી એટલે મેં અહીંયા 1 મૂકી દીધું છે. સૌ પ્રથમ અને સમીકરણમાં ફેરવવા માટે બે રીત છે. એક તમે લસાની મેથડ પણ અપનાવી શકો અને બીજી એક રીત છે ચોકડી ગુણાકારની રીત. એટલે પહેલાં આપણે લસાની રીત તરફ આગળ વધીએ, આગળ જતાં ચોકડી ગુણાકારની રીત ઉપર પણ થોડી નજર નાખીશું. એટલે કે બંને રીત છે એનો હું આ દાખલામાં ઉલ્લેખ કરીશ. સૌ પ્રથમ આપણે લસાની રીતે તમને જે રીત સરળ લાગે એ રીત તરફ તમે આગળ વધી શકો છો. તો લસાની રીત માટે સૌ પ્રથમ લસા લેવો પડે. લસા માટે તો કે છેદમાં જે રકમ હોય એના ગુણાકાર જેટલો લસા છે એ આપણને મળે. તો કે છેદમાં છે x+1 અને x-1 એ આપણો લસા. અવયવીકરણની રીતે આપણે જે અવિભાજ્ય અવયવનો ગુણાકાર કરતા લસા મળે એમ અહીંયા પણ એમ જ સમજવું. જેમ કે જુઓ 1/(2) - 1/5 હોય તો અહીંયા આપણે લસા કેટલો લઈએ છીએ, તો 5 × 2 = 10, 5 × 2 બંને અવિભાજ્ય સંખ્યાઓ બંનેના ગુણાકાર જેટલો, 2, 5, 10. તો અહીંયા x+1 અને x-1. આગળ વધીએ તો હવે છે એ કઈ રીતે આગળ વધી શકાય. તો જુઓ અહીંયા 1/(x+1) છે એટલે કે +1 તો છે, જે કૌંસ નથી એના વડે ગુણીશું, અથવા તો આ x-1 છે સામે ગુણે x-1 - 1/(x-1) છે એટલે જે કૌંસ છે એ નહીં ગુણે, એનાથી જે બાકીનો કૌંસ છે એ ગુણશે. એટલે કે x+1 ઉપર 1 છે એટલે કે x+1 = 3. 1/(1) મતલબ છેદમાં કોઈ જ રકમ નથી તો બંને પદ છે એ ગુણે, પણ રકમના જે 3 હતા એ તો રહેશે જ, x+1 x-1. તો જુઓ આ થઈ લસાની મેથડ, જેમાં લસા છે એ બંનેના ગુણાકાર જેટલો આવે. અને ગુણતી વખતે માત્ર ધ્યાન એટલું રાખવાનું કે x+1 છે એ કૌંસ છેદમાં છે તો એ સિવાયનો કૌંસ છે એ ગુણશે, 1 હોવાથી કૌંસ એને એરીએ માઇનસની નિશાની. અહીંયા છેદમાં x-1 હતું એટલે x+1 કૌંસ નથી એ ગુણશે, એટલે કે x+1 = 3. 1/(1) મતલબ કોઈ જ રકમ નથી, મતલબ બંને કૌંસ ગુણશે. જો આ પદ છે એ વ્યવસ્થિત ગોઠવાઈ જાય પછી તો આપણે અવયવીકરણની રીતે સાદુરૂપ આપીશું, જે ખૂબ જ સરળ થઈ જશે. અહીંયા જુઓ માત્ર 2 કૌંસ છૂટશે, તેથી x-1 - x કૌંસ છોડીએ, કૌંસની આગળ માઇનસ છે, પ્લસ હતા તો માઇનસ થઈ જશે, 3. અહીંયા અવયવીકરણની રીતે સાદુરૂપ આપવાનું થશે. જુઓ x+1 અને x-1 અહીંયા છે એ રકમ છે એ કંઈક આવી દેખાય છે. આપણે થોડું સાઈડમાં રફ કામ કરીશું. x² - y² હોય તો આનું સાદુરૂપ આપણે આપતા કે x + y
એક્સ માઇનસ વાય, જેને આપણે તફાવતની રીત તરીકે ઓળખીએ છીએ, જેમાં પ્રથમ પદ અને અંતિમ પદ બંને પૂર્ણ વર્ગ હોય અને બંનેની વચ્ચે નિશાની કેવી હોય, તો કે માઇનસની હોય. તો સાદુરૂપ કેવી રીતે આવે? તો કે પ્રથમ પદ બીજો પદ બંનેનો કૌંસ બને અને બંને કૌંસમાં માત્ર નિશાનીનો ફેર આવે, એક કૌંસમાં પ્લસ આવે એક કૌંસમાં માઇનસ આવે. તો જુઓ અહીંયા આવી જ કંઈક રકમ છે આપણને દેખાય છે, તો આના ઉપરથી જેમ આ છે એ જવાબ મળે એમ અહીંયા પણ આપણે અંદાજો લગાવી શકીએ કે અહીંયા રકમ શું મળશે. તો કે હા, એક્સ એક્સ એટલે કે એક્સનો વર્ગ હંમેશા માઇનસની નિશાની અને એકનો વર્ગ એટલે કે એક. જુઓ અવયવીકરણ કર્યું એટલે થોડુંક અલગ દર્શાવ્યું છે. હવે આગળ વધીએ, સાદુરૂપ તરફ જઈએ. તો એક્સ અને એક્સ, જુઓ આ એક્સ પ્લસ છે એક્સ માઇનસ છે, વિરુદ્ધ નિશાનીવાળા સરખા પદો હોવાથી કેન્સલ, તેથી એક એક ઓછે ઓછે વધતા એક ને એક બે એટલે કે માઇનસ બે થશે. બરાબર, ત્રણ છે કૌંસના અંદર પદને ગુણશે, ત્રણ એક્સનો વર્ગ માઇનસ ત્રણ, માઇનસ બે છે એને આપણે બરાબરની પહેલી સાઈડ લઈ જઈએ એટલે અહીંયા વધે ઝીરો, બરાબર ત્રણ એક્સનો વર્ગ માઇનસ ત્રણ, માઇનસ બે હતા પહેલી બાજુથી આ બાજુ આવે એટલે કે પ્લસ. હવે આગળ શું થશે તમે અંદાજો લગાવી શકો છો કે હા, ત્રણ એક્સનો વર્ગ વધતે ઓછે ઓછા, ત્રણમાંથી બે જાય તો એક, મોટા પદની નિશાની એટલે કે માઇનસ એક, ને બરાબર ઝીરો. જુઓ બરાબર ઝીરો આ સાઈડ હતું, એ માત્ર આપણે આ સાઈડ લઈ આવ્યા છીએ, બીજો કોઈ ફેર કર્યો નથી. તો જુઓ આવી રીતે કરતાં આપણને આપણું સમીકરણ મળી ગયું. કયું? તો કે ત્રણ એક્સ વર્ગ માઇનસ એક બરાબર ઝીરો, જે આપણું દ્વિઘાત સમીકરણ છે કે નહીં તેની ચકાસણી કરવા માટે આપણે આનો ઉપયોગ કરવાનો છે. તો હવે આગળ દ્વિઘાત સમીકરણની ચકાસણી માટે આગળ વધીએ કે દ્વિઘાત સમીકરણની ચકાસણી માટે શું યાદ રાખવાનું છે. તો કે પહેલું સ્ટેપ, સમીકરણને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો, એટલે આપણું પહેલું સ્ટેપ શું છે? તો કે સમીકરણને તમારે તેના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવાનું છે. બીજું વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે કે ચોકડી ગુણાકારની રીત, તો આ સમીકરણ છે દ્વિઘાત છે કે નહીં એની ચકાસણી કર્યા બાદ આગળ હું ચોકડી ગુણાકારની રીત પણ આ સમીકરણ મેળવવા માટે બતાવીશ. પછીની જે રીત છે બંનેમાં સરખી થશે. એટલે પહેલું, સમીકરણને તેના પ્રમાણિત સ્વરૂપ એ એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સાથે સરખાવતા, એટલે કે આપણને જે સમીકરણ મળ્યું એને આપણે પ્રમાણિત સ્વરૂપ એ એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સાથે સરખાવીશું. આ સરખામણી કરી અને અહીં આપણે એ બી અને સી મેળવવાના થશે, એટલે કે એની કિંમત કેટલી થાય? તો કે એક્સ વર્ગનો સહગુણક એ બને, એક્સ વર્ગનો સહગુણક એટલે કે ત્રણ. બીની કિંમત કેટલી થાય? તો કે એક્સનો સહગુણક બી બને. આપણી પાસે રકમમાં બી મળ્યું નથી એનો મતલબ બી બરાબર ઝીરો. ત્યારબાદ સી અચળ પદ કેટલું આવ્યું? તો કે માઇનસ એક. એટલે અહીંયા સમીકરણની ચકાસણી થઈ ગઈ. ત્યારબાદ બીજા સ્ટેપમાં, તો કે એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હોવું જોઈએ, એટલે કે સમીકરણને દ્વિઘાત સમીકરણને એના પ્રમાણિત સ્વરૂપ સાથે જ્યારે સરખાવી લીધા આપણને એ બી અને સીની કિંમત મળી ગઈ, એટલે હવે આપણે ટાર્ગેટમાં છે એ કે એની કિંમત ઝીરો ન હોવી જોઈએ. તો જુઓ અહીંયા એની કિંમત કેટલી છે? ત્રણ. તેથી એમ કહી શકીએ કે તેથી એ બરાબર ત્રણ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. એટલે આ બીજી શરત પણ છે એ પૂરી જ કરી. ત્યારબાદ ત્રીજી શરત કઈ છે? તો અથવા ત્રીજું સ્ટેપ કયું? તો કે મોટામાં મોટી ઘાત કેટલી હોવી જોઈએ? તો કે બે. મોટામાં મોટી ઘાત બે. તો આપણું સમીકરણ જુઓ જે આપણે બનાવ્યું, એ ત્રણ એક્સનો વર્ગ માઇનસ એક બરાબર ઝીરો. તો આ સમીકરણની મોટામાં મોટી ઘાત કેટલી છે? બે. તો આપણે લખી શકશું અહીં સમીકરણની ઘાત બે છે. તેથી જુઓ ત્રણેય સ્ટેપમાંથી પસાર થયા અને ત્રણેય સ્ટેપ છે એ આપણે
બતાવ્યા એનો મતલબ ત્રણેય સ્ટેપ છે કમ્પ્લીટ પાર થાય તો આપણે શું કહી શકીએ કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. તેથી આ સમીકરણ નહીં પણ આપણી દાખલાની જે મેઇન રકમ હતી તેથી એકના છેદમાં એક્સ પ્લસ વન માઇનસ એકના છેદમાં એક્સ માઇનસ વન બરાબર ત્રણ એ દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે એનો મતલબ અહીંયા રકમ જોતા શરૂઆતમાં આપણને એવું લાગ્યું કે આમાંથી કદાચ દ્વિઘાત સમીકરણ ન હોય અથવા સાદુરૂપ ન આપીએ અને એમને જો તમે દાખલો ગણવા માંડો તો તમને એમ જ થાય કે આ સમીકરણ છે દ્વિઘાત સમીકરણ નહીં મળે. પણ આગળ જતાં આપણે એને સમીકરણનું સ્વરૂપ આપ્યું પછી જે ત્રણ સ્ટેપ છે એ ત્રણ સ્ટેપ પ્રમાણે ચકાસણી કરી એનો મતલબ ચકાસણી કરતાં આ સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ આપણને મળે છે. તો અહીંયા આપણે આ દાખલો પૂરો કર્યો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અગાઉ મેં લસાઅની રીતની વાત કરી, હવે ચોકડી ગુણાકારની રીત માટે આગળ વધીએ. તો ચોકડી ગુણાકારની રીત પણ અહીંયા બતાવી દઉં કે જુઓ રકમ કઈ હતી, તો કે એકના છેદમાં એક્સ પ્લસ વન માઇનસ એકના છેદમાં એક્સ માઇનસ વન બરાબર ત્રણ. તો આ રકમમાં હવે આપણે ચોકડી ગુણાકારની રીત કરી, તો ચોકડી ગુણાકારની રીતમાં કેવી રીતે આગળ વધી શકાય, તો જુઓ આ પદ અહીંયા ગુણશે, આ પદ ત્યાં સામે ગુણશે, એટલે ગુણાકાર કરતી વખતે ચોકડી પડે એટલે એને ક્રોસ મલ્ટિપ્લિકેશન કે ચોકડી ગુણાકારની રીત કહેવાય. એક સામે ગુણે એક હતું એટલે એક ન લખીએ, એટલે એક્સ માઇનસ વન માઇનસ એક હતું એટલે કે એક્સ પ્લસ વન છેદમાં બંનેનો ગુણાકાર એક્સ પ્લસ વન ઇન્ટુ એક્સ માઇનસ વન બરાબર ત્રણ. અહીંયા ત્રણના છેદમાં કંઈ નથી તો એક રાખીએ. અહીંયા આપણે ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કર્યો, લસાઅની રીત આગળ જોઈ ગયા. અહીંયા કૌંસ છોડો, એક્સ માઇનસ એક માઇનસ હતું, કૌંસ છૂટે એટલે નિશાની છે એ બદલી જશે એટલે કે માઇનસ એક, એક પણ પ્લસ હતા તો શું થઈ જાય, તો કે માઇનસ છેદમાં બે પૂર્ણવર્ગની રીત એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય કેવી રીતે આવે, તો કે એક્સ વર્ગ માઇનસ વાયનો વર્ગ. કઈ રીતનો ઉપયોગ કરીએ છીએ અવયવીકરણમાંથી, તો કે તફાવતની રીત, જેમાં કૌંસમાં પહેલું અને બીજું પદ સરખું હોય માત્ર પ્લસ માઇનસની નિશાનીનો ફેર હોય એટલે એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ, પ્રથમ પદ બીજું પદ બંનેનો વર્ગ અને વચ્ચે માઇનસની નિશાની. તો અહીંયા પ્રથમ પદ તરીકે આપણી પાસે એક્સ વર્ગ માઇનસ એકનો વર્ગ એક બરાબર ત્રણના છેદમાં એક. ફરી પાછું અહીંયા સાદુરૂપ આપતી વખતે ક્રોસ ગુણાકાર કરીએ એની પહેલાં અહીંયા જુઓ એક્સ પ્લસ છે એક્સ માઇનસ છે એટલે કે ઉડી જાય. જો અહીંયા આપણે ગુણાકાર કરવો હોય તો કેવી રીતે થશે, તો કે એક એકુ એક ઓછે ઓછે વધતા એકને એક બે, ઓછે ઓછે વધતા એકને એક બે છેદમાં એક્સ વર્ગ માઇનસ એક બરાબર ત્રણના છેદમાં એક. ફરી પાછું હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ તો અહીંયા પણ ચોકડી ગુણાકાર લેવું પડશે, જેમ કે એક સામે જાય અને આ પદ ત્યાં જ ગુણાશે એટલે કે માઇનસ બે ગુણ્યા એક બરાબર ત્રણ કૌંસમાં એક્સ વર્ગ માઇનસ એક. માઇનસ બે એકને ગુણે એટલે કે માઇનસ બે બરાબર ત્રણ એક્સ વર્ગ માઇનસ એક. માઇનસ બે છે એ આ બાજુ છે માઇનસ છે સામેની સાઈડ છે એટલે પ્લસ થઈ જાય, આ બાજુ કંઈ ન વધે એટલે ઝીરો મૂકી દઉં છું. ત્રણ એક્સનો વર્ગ માઇનસ એક, ત્રણ એક્સનો વર્ગ માઇનસ ત્રણ, ત્રણ એક્સનો વર્ગ માઇનસ ત્રણ એકુ ત્રણ, અહીંયા ત્રણ આવશે એક નહીં આવે માઇનસ ત્રણ, અને બે માઇનસ હતા આ બાજુ આવે તો પ્લસ. તેથી ત્રણ એક્સનો વર્ગ વત્તે ઓછે ઓછા ત્રણમાંથી બે જાય તો એક, મોટા પદની નિશાની એટલે કે માઇનસ એક બરાબર ઝીરો. તો જુઓ અહીંયા પણ સાદુરૂપ આપતા આપણને સમીકરણ કયું મળ્યું, તો કે ત્રણ એક્સ વર્ગ માઇનસ એક બરાબર ઝીરો. વિદ્યાર્થી મિત્રો આ રીતમાં થોડું ધ્યાન એ રાખવું પડશે કે જ્યારે તમે ચોકડી ગુણાકારની શરૂઆત કરો છો દાખલામાં ત્યારે અહીંયા તમારે છેદ લખવાનો થશે અને પછી રકમ આવી રીતે મળે એટલે ત્યાં ક્રોસ મલ્ટિપ્લિકેશન ફરી પાછું બીજી વખત આવશે. અગાઉ આપણે લસાવાળી રીત જોઈ ગયા, એ લસાવાળી રીતમાં માત્ર પહેલી વખત છે ધ્યાન રાખવું પડે કે જે છેદ આવી ગયો હોય એ ફરી પાછો એની સાથે નહીં લેતા એ સિવાયનો કૌંસ છે એ ગુણવો પડશે. તો આ દાખલામાં બંને રીતનો ઉપયોગ કર્યો છે, તમને જે રીત
ફાવે એ રીતમાં આગળ વધી શકો છો. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને જે ટોપિક ઉપર મૂંઝવણ હોય તેની સજેશન પણ તમે અમને કરી શકો છો. તે અંગેના વિડીયો પણ અપલોડ કરવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું.